विद्यार्थी मित्रों फरीथी स्वस्तिक शैक्षणिक संकुल मधी भरत पटेल ना नमस्कार। आपने अगाउना लेक्चर मा कितना एग्जांपल भरेला अने बहु सरस कहेवाय के कितना विद्यार्थी मित्रों कितना अगाउना पण एग्जांपल घड़ी अने तेनो जवाब मारी साथे सरखावानो प्रयत्न अमे करेलो, तो एमना माटे खूब धन्यवाद। બાકીના જે વિદ્યાર્થીઓ અમે એક્ઝામ્પલ ગણતા નથી એમને પણ એક વિનંતી છે કે મારી સાથે નહીં પણ આગળ એક્ઝામ્પલ ગણવાની તમે તૈયારી કરજો કે જેથી આપણે થોડાક એડવાન્સ થઈએ। હવે એક્ઝામ્પલ નંબર 6 જેમાં રકમ આ પ્રમાણે હતી, નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો। નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો। અહીંયા આપણને દ્રાવણ આપેલા છે 30, 4.3 લિટર દ્રાવણનો, બે આપણને એક એક્ઝામ્પલમાં બે રકમ આપેલી છે એટલે વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન રાખજો। એક રકમ આપેલી છે 4.3 લિટર દ્રાવણમાં ત્રીસ ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ CONO3 6H2। બીજી રકમ આપણને આપેલી છે એ જ એક્ઝામ્પલમાં, એમાં પણ મોલારિટી જ ગણવાની થશે, 30 મિલી 0.5 મોલર એટલે કે કેપિટલ M H2SO4 નું મંદન કરી પાંચસો મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું। જો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી સમજી લઈએ, એક એક્ઝામ્પલમાં આપણે બે એક્ઝામ્પલ ગણવાના થશે અને મોલારિટી ગણવાની છે, એટલે તમને ખબર છે કે કેપિટલ એમ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે। તો કેપિટલ એમ બરાબર શું થશે બોલો, W2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં મોલેક્યુલર વેઇટ દ્રાવ્યનું ગુણાકારમાં VMM। અહીંયા આપણે પહેલો એક્ઝામ્પલ ગણીએ છીએ એટલે W2 બરાબર કેટલા થશે, તો રકમ આપેલા છે W2 બરાબર 30 ગ્રામ, તો = W2 બરાબર 30 ગ્રામ થશે ગુણાકારમાં 1000 ભાગાકારમાં મોલેક્યુલર વેઇટ દ્રાવ્યનું આણ્વીય દળ કોબાલ્ટ, કોબાલ્ટનું પરમાણ્વીય દળ 59, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1, એટલે એ પ્રમાણે તમે ગણતરી કરો તો મોલેક્યુલર વેઇટ 291 થશે અને ગુણાકારમાં VMM એટલે દ્રાવણનું કદ 4.3 લિટર છે પણ મિલીમાં લખવાનું છે 4300 થશે। હવે આનું તમે સાદુરૂપ આપો એટલે આપણને જવાબ મળશે 0.0239 મોલર, આ કેપિટલ M નો જવાબ થશે કેપિટલ M। પ્રથમ જે રકમ આપેલી છે તેમાં મોલારિટીનો જવાબ 0.0239 મોલર થશે। હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો મને ગણતરી કરીને એવું બતાવે છે, બિલકુલ સાચા છે કે કેપિટલ એમ બરાબર દ્રાવ્યના મોલ ગુણાકારમાં દ્રાવણ ભાગાકારમાં દ્રાવણનું કદ લિટરમાં, એટલે માત્ર એમ જ કરે છે કે આણ્વીય દળ, આનું આણ્વીય દળ 291 છે,
તેનું દળ 30 ગ્રામ છે એટલે આના આધારે આપણને શું મળશે 30 ભાગાકારમાં 291 એટલે કોબાલ્ટ નાઇટ્રેટ ના તમને મોલ મળી જશે અને એ મોલ ને તમે સીધા જ 4.3 લીટર વડે ભાગાકાર કરો એટલે તમને સીધો જવાબ 0.0239 મળશે પછી 1000 વડે આપણે ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે આપેલું દ્રાવણનું કદ લીટરમાં હોય તો એનો અર્થ એમ થયો કે તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ ચાલે કેપિટલ M બરાબર દ્રાવ્યના મોલ ભાગાકારમાં દ્રાવણનું કદ લીટરમાં મેં તમને જ્યારે વ્યાખ્યા સમજાવેલી કે આ સૂત્ર તમને સમજાવ્યું ટૂંકમાં કેપિટલ M એટલે શું એનો અર્થ જ થાય છે મોલ પ્રતિ લીટર મોલ કોના દ્રાવ્યના લીટર કોનું દ્રાવણનું કદ એટલે આ સૂત્ર પ્રમાણે પણ તમને આ જવાબ મળશે હવે આપણે આજ એક્ઝામ્પલમાં બીજી રકમ આપેલી છે તે જોઈએ બી 30 મિલી 0.5 મોલર H2SO4 નું બંધન કરી 500 મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું તો તેની મોલારિટી ગણવાની છે વિદ્યાર્થી મિત્રો તમે 11માં ધોરણમાં એસિડ બેઝ અનુમાપનના પ્રેક્ટિકલ કર્યા છે તમને યાદ હોય તો બંને દ્રાવણની જ્યારે તુલના કરવાની હોય તો તમે એક સૂત્ર લખતા N1V1 બરાબર N2V2 તો આ બે દ્રાવણ થયા એક દ્રાવણ આપણને આપેલું છે 30 મિલી 0.5 મોલર H2SO4 અને બીજું દ્રાવણ આપેલું છે 500 મિલી દ્રાવણ જેમાં કેપિટલ M આપેલો નથી જે આપણે શોધવાનું છે એટલે આ એક્ઝામ્પલમાં આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ M1V1 બરાબર M2V2 ખાસ સમજી લેજો M1V1 બરાબર M2V2 N1V1 બરાબર N2V2 ની જેમ જ M1 પ્રથમ દ્રાવણ માટે મોલારિટી કેટલી આપેલી છે 0.5 તેનું કદ V1 કેટલું આપેલું છે જો બંને મિલીમાં આપેલા હોય તો મિલીમાં રાખવાનું અને બંને લીટરમાં આપેલા હોય તો બંને લીટરમાં રાખવાના 30 M2 આપણે શોધવાના છે અને V2 બરાબર 500 મિલી તો M2 બરાબર થશે M2 બરાબર 0.5 ગુણાકારમાં 30 ભાગાકારમાં 500 થશે અને તેનો જવાબ કેટલો થાય છે 0.5 ગુણાકારમાં 30 ભાગાકારમાં 500 જેનો જવાબ થાય છે 0.03 તો અંતિમ દ્રાવણની મોલારિટીનો જવાબ થાય છે 0.03 તો બીજા એક્ઝામ્પલ માટે આપણે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરી અને તેનો જવાબ મેળવી શકીએ કેટલા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે સાહેબ આવા પ્રકારના સૂત્રનો આપણે ઉપયોગ કરવો નથી અને આપણે તો જે વ્યાખ્યા અને સંકલ્પના ભણેલા છીએ એનો જ ઉપયોગ કરી અને આપણે આ દ્રાવણ માટે મોલારિટી શોધવી છે તો તમે ચોક્કસ વિચારી શકો એ કેવી રીતે ગણી શકાય એ પણ તમે વિચારવાનો પ્રયત્ન કરો કે આપણને જે સંકલ્પના આપેલી છે એના આધારે જ આપણે એક્ઝામ્પલ ભણવો છે તો તે એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય થોડુંક વિચારો 30 મિલી 0.5 મોલર H2SO4 આપેલું છે આનો અર્થ શું થાય આનો અર્થ આપણને જે આપેલું છે આનો અર્થ શું થશે તો પહેલા તેનો અર્થઘટન આપણે લખી લઈએ 0.5 મોલર H2SO4 એટલે 0.5 મોલ H2SO4 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા છે બરાબર આવું અર્થઘટન થશે આપણી પાસે કેટલા મિલી છે 30 મિલી 0.5 મોલ H2SO4 1 લીટરમાં ઓગાળેલા
तो 30 मिलीमा कितना 1 लीटर એટલે શું થશે 1000 મિલી દ્રાવણ બરાબર 0.5 મોલ H2SO4 તો 30 મિલી દ્રાવણ તેમાં કેટલા H2SO4 મોલમાં થશે 30 ગુણાકારમાં 0.5 ભાગાકારમાં 1000 મિલી આટલા આપણને H2SO4 ના મોલ મળશે અહીંયા આપણે જવાબ લખતા નથી તમે શોધી લેજો એટલે આપણને અહીંયા H2SO4 ના મોલ મળશે બરાબર આ જે જવાબ આવે તે H2SO4 ના મોલ થશે હવે તે જ દ્રાવણ આપણે 500 મિલી છે હવે મોલમાં કોઈ સુધારો થશે નહીં જે મોલ આવે છે એ 500 મિલી માટે આપણે શોધવા છે કે 500 મિલી દ્રાવણ હોય તો તેની મોલારિટી કેટલી તો આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે મોલારિટી એટલે શું મોલ પ્રતિ લીટર જે મોલ આવે છે પ્રતિ લીટર એટલે શું થશે 0.500 અને જો તમે મિલીમાં જ રાખો H2SO4 ની મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર બરાબર મોલ આપણે આનું સાદુરૂપ આપતા નથી તો ઇઝ ઇક્વલ ટુ શું થશે 30 ગુણાકારમાં 0.5 અને 1000 આટલા મોલ થશે લીટર કેટલા થશે તો 500 મિલી બરાબર એટલે 500 મિલી માં આપણે જો મિલી માં જ રાખવું હોય તો 1000 વડે અને અહીંયા 500 1000 વડે ગુણાકાર કરવો પડશે એટલે અહીંયા નીકળી જશે તો સાદુરૂપ આપવાનું એ જ થયું 0.5 ગુણાકારમાં 30 ભાગાકારમાં 500 એટલે આપણને જવાબ એ જ મળશે 0.03 કેપિટલ એમ અથવા મોલર એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કદાચ આપણે આ સૂત્રનો ઉપયોગ ના કરીએ અને આપણને જે સંકલ્પના આપેલી છે એનો ઉપયોગ કરીએ તો પણ આપણો જવાબ બદલાશે નહીં અને આ પ્રમાણે તમે ગણતરી કરો તો પહેલા સૌપ્રથમ H2SO4 ના મોલ શોધવાના અને ત્યાર પછી મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર અને એ પ્રમાણે જવાબ આપણો બંને જવાબ સરખા થશે આ રીતે એક્ઝામ્પલ નંબર 6 ગણી શકાય ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 એના માટે આપણે રકમ આપેલી છે 2.5 કિલોગ્રામ
હવે જો આમાં આપણે કિંમત મૂકી સ્મોલ m આપેલા છે કેટલા થશે સ્મોલ m 0.25 મોલ લ તો m નું મૂલ્ય આપણે મૂકીએ 0.25 બરાબર W2 એટલે યુરિયાનું દળ જે આપણે શોધવાનું છે W2 એના માટે આપણે S લખી દઈએ S ગુણાકારમાં 1000 ભાગાકારમાં યુરિયાનું આણ્વીય દળ યુરિયા એટલે NH2CONH2 જેનું આણ્વીય દળ 60 થાય છે NH2CONH2 ગુણાકારમાં W1 ખાસ વિદ્યાર્થી મિત્રો હવે સમજવાનો પ્રયત્ન કરજો કેટલા વિદ્યાર્થી મિત્રો મને એક્ઝામ્પલ ગણીને બતાવેલો છે તેમાં 2.5 કિલોગ્રામ સીધા લખેલા છે બોલો 2.5 કિલોગ્રામ એ કોનું દળ થશે દ્રાવકનું નહીં 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું છે W1 એટલે દ્રાવકનું દળ અહીંયા દ્રાવણનું દળ આપેલું છે એટલે આપણે 2.5 કિલોગ્રામ અથવા ગ્રામમાં તેનું રૂપાંતર કરો એટલે 2500 ગ્રામ 2500 ગ્રામ લખી શકીએ નહીં તો તેના બદલે આપણે શું કરવું પડશે દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઇનસ દ્રાવ્યનું દળ દ્રાવણનું દળ 2.5 કિલોગ્રામ છે એટલે આપણે ગ્રામમાં લખીએ તો 2500 2500 માઇનસ શું થશે x જો ફરીથી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો આપણે 2500 જ કેમ લખતા નથી કેટલા વિદ્યાર્થી મિત્રોએ ગણીને મને આ રીતે બતાવ્યું છે પણ એ જવાબ ખોટો થશે દ્રાવણ અને અહીંયા દ્રાવક એટલે 2500 માઇનસ x થશે હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આ પ્રમાણે થશે 0.25 ફરીથી 60 ગુણાકારમાં 2500 માઇનસ x બરાબર 1000x થશે અને તેનું સાદુરૂપ આપવાનો તમે પ્રયત્ન કરો તો જવાબ કેટલો મળે છે 0.25 ગુણાકારમાં 60 ગુણાકારમાં 2500 એટલે આપણને જવાબ એનો મળે છે 37500 37500 ગુણાકાર કરી લેજો માઇનસ 0.25 ગુણાકારમાં 60 એટલે 15 મળે છે આ 15 મળે અને આ x વડે ગુણાકાર કરીએ એટલે 15x થશે 15x બરાબર 1000x હવે આ બાજુ જશે એટલે પ્લસ થશે 37500 બરાબર 1015x તો x ઇઝ ઇક્વલ ટુ 37500 ભાગાકારમાં 1015 તો તેનો આપણને જવાબ મળે છે 36.95 ગ્રામ આ આપણો જવાબ થશે યુરિયાનું દળ આપણે જે શોધવાનું હતું x એટલે દ્રાવ્યનું દળ અને દ્રાવ્ય કોણ છે યુરિયા તો યુરિયાનું દળ થશે 36.95 ગ્રામ જો તમે અહીંયા 2500 લખ્યા હોત તો આપણને આટલો જવાબ મળે નહીં એમાં થોડો તફાવત આવે છે અને જે તફાવત આવે તે એક્ઝામ્પલનો જવાબ ખોટો થશે હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો આના બદલે બીજી રીત પણ વિચારી શકે કઈ રીત થશે કે જેમાં આના સિવાય પણ એક્ઝામ્પલનો જવાબ આપણને આટલો જ મળે જો ફરીથી વિદ્યાર્થી મિત્રો વિચારો કે આમાં જવાબ મેળવવા માટે આપણે 0.25 મોલ લ એનું અર્થઘટન કરવું પડે 0.25 સ્મોલ m એનો અર્થ શું થાય બોલો આની વ્યાખ્યા પ્રમાણે તેનો અર્થ શું થાય 1000 ગ્રામ દ્રાવકમાં 0.25 મોલ યુરિયા ઓગાળેલો છે આ પ્રમાણે થશે ને
मोलालिटी व्याख्या प्रमाणे मोल प्रति द्रावक नु वजन किलोग्राम मा એટલે 1000 ग्राम द्रावक मा अथवा 1 किलोग्राम द्रावक मा 0.25 मोल यूरिया उगाड़ेलो छे। હવે પહેલા તો આપણે યુરિયા નું દળ શોધી કાઢીએ, તો યુરિયા નું દળ બરાબર શું થશે? यूरिया मोल इज इक्वल टू वजन भाग्या आण्विक दळ, तो दळ इज इक्वल टू मोल गुणाकार मा आण्विक दळ। तो मोल આપેલા છે 0.25, એનું આણ્વીય દળ થશે 60, બરાબર કેટલા ગ્રામ થયા? 15 ગ્રામ। આ W2 થશે, 1000 ગ્રામ દ્રાવક એટલે W1 થશે। 15 ગ્રામ યુરિયા 1000 ગ્રામ દ્રાવક માં ઓગાળેલો છે। હવે તેના આધારે આપણે દ્રાવણ અને દ્રાવકની તુલના કરવી પડશે। જો ફરીથી જે વ્યાખ્યા આપેલી છે તેના આધારે આપણે અર્થઘટન કર્યું, તો તેમાં 1000 ગ્રામ દ્રાવકમાં 15 ગ્રામ યુરિયા ઓગાળેલો છે, એટલે કુલ દ્રાવણ કેટલું થશે? કુલ દ્રાવણ, દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક, તો દ્રાવ્ય 15 ગ્રામ છે, દ્રાવક 1000 ગ્રામ છે, બરાબર 1015 ગ્રામ થશે। દ્રાવણ નું વજન 1015 ગ્રામ થશે। હવે આપણે ત્રિરાશી મૂકી શકીએ કે 1015 ગ્રામ દ્રાવણ બનાવવા માટે આપણે કેટલા ગ્રામ યુરિયા ઓગાળવો પડે? 15 ગ્રામ। 1015 ગ્રામ દ્રાવણ માં 15 ગ્રામ દ્રાવ્ય એટલે કે યુરિયા, તો 2.5 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલો યુરિયા ઓગાળવો પડે? પ્રશ્ન ઇઝ ઇક્વલ ટુ 2500 ગુણાકારમાં 15 ભાગાકારમાં 1015, તો તે સાદુરૂપ તમે આપી લેજો, તેનો જવાબ પણ આટલો જ મળશે। 36.95 ગ્રામ યુરિયા W2, એટલે બંને રીતે તમે એક્ઝામ્પલ ભરી શકો। આ પ્રમાણે પણ એનો જવાબ એ જ થશે અને આ પ્રમાણે પણ જવાબ એનો એ જ થશે, એટલે આ રીતે તમે યુરિયાનો દર ગણી શકો। પણ રકમ જે આપેલું છે તે ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો, 2.5 કિલોગ્રામ એ દ્રાવકનું દળ નથી, દ્રાવણનું દળ છે, એટલે અહીંયા W1 બરાબર 2500 લખી શકાય નહીં, પણ 2500 માઇનસ x લખો। હવે ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ આપણે ગણીએ, એક્ઝામ્પલ નંબર 8। એક્ઝામ્પલ નંબર 8 કે આપણે જે રકમ આપેલી છે 20% દળ બાય દળ એટલે W by W જલીય KI દ્રાવણની ઘનતા, જલીય KI દ્રાવણની ઘનતા, ઘનતાને આપણે સ્મોલ d કહીએ છીએ, 1.202 ગ્રામ પ્રતિ મિલી હોય તો KI માટે મોલાલિટી મોલાલિટી અને મોલ અંશ ગણો, હવે આજે એક્ઝામ્પલ આપેલો છે તેમાં ત્રણ બાબતો આપણે શોધવાની થાય છે, મોલાલિટી મોલાલિટી અને મોલ અંશ। એટલે સૌ પ્રથમ આપણે મોલ અંશની ગણતરી કરીએ,
મોલ અંશ પરથી આપણે મોલારિટી અને મોલારિટી પરથી મોલારિટી અહીંયા આપણે જે ત્રણ સૂત્રો આપેલા છે સૌપ્રથમ મોલ અંશની ગણતરી કરવી પડશે ત્યાર પછી મોલ અંશ પરથી મોલારિટીની ગણતરી કરવી પડશે અને મોલારિટી પરથી આપણે મોલારિટી આ ત્રણ સૂત્રો જે આપેલા છે ફરીથી સમજી લો પહેલા મોલ અંશ મળશે ત્યાર પછી મોલ અંશ અને મોલારિટી વચ્ચે સંબંધ છે તે મળશે અને ત્યાર પછી મોલારિટી અને મોલારિટી વચ્ચે સંબંધ છે તે મળશે એટલે પહેલા આપણે મોલ અંશની ગણતરી કરવી પડશે મોલ અંશ માટે બંને ઘટકોના મોલ શોધવા પડશે 20% W/W એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો બોલો 20 ગ્રામ KI અહીંયા જલીય દ્રાવણ આપેલું છે એટલે 20 ગ્રામ KI 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે હવે દ્રાવણમાં 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે તો જલીય દ્રાવણ આપેલું હોય એટલે પાણીનું વજન કેટલા ગ્રામ થશે 80 ગ્રામ H2O H2O એટલે દ્રાવક બંનેનું દળ આપણને આ જે 20% W/W આપેલા છે તેના આધારે તમે મેળવી શકો તો હવે દળ પરથી આપણે મોલ શોધી લઈએ કેટલા મોલ થાય છે પાણીના અને કેઆઈના મોલ અંશ નક્કી કરવા માટે બંનેના મોલ ગણવા જરૂરી છે એટલે બંનેના આપણે મોલ ગણી લઈએ પાણીના મોલ કેટલા થશે અને કેઆઈના મોલ કેટલા થશે એમ કેઆઈ કેઆઈ ના મોલ બરાબર વજન ભાગ્યા કારણમાં આણ્વીય દળ 20 ગ્રામ છે વજન અને કેઆઈ નું આણ્વીય દળ કેટલું થશે તો કે બરાબર 39 થશે અને આઈ બરાબર 127 એટલે 167 થશે 166 બરાબર એનો જવાબ થાય છે 0.1205 આ આપણને કેઆઈ ના મોલ હવે પાણીના મોલ નક્કી કરવા છે NH2O બરાબર પાણીનું વજન આપણને આપેલું છે 80 ગ્રામ વિદ્યાર્થી મિત્રો 100 લખતા નહીં 100 એ દ્રાવણ માટે છે દ્રાવણનો 80 ગ્રામ થશે ભાગાકારમાં 18 બરાબર પાણીના મોલ થાય છે 4.4444 બંનેના મોલ આપણને મળી ગયા છે હવે KI ના મોલ અંશ નક્કી કરવા છે તો સૂત્ર કયું થશે x બોલો વિદ્યાર્થી મિત્રો x KI બરાબર જે તે ઘટકના મોલ એટલે કે n KI ભાગાકારમાં કુલ મોલ બરાબર KI ના મોલ આપેલા છે 0.1205 અને કુલ મોલ એટલે બંનેનો સરવાળો થશે કેટલો થાય છે બંનેનો સરવાળો એ તમે નોંધી લેજો 4.5650 હવે સાદુરૂપ આપી લો એટલે KI ના મોલ અંશ મળી જશે 0.0026649 0.0026649 એટલે આપણને એક જવાબ મળ્યો KI ના મોલ અંશની ગણતરી હવે તમારે જો પાણીના મોલ શોધવા હોય તો XH2O બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સૂત્ર મૂકવાની જરૂર નથી પાણીના મોલ ભાગાકારમાં કુલ મોલ પણ આપણને ખબર છે કે બંનેના મોલ નો સરવાળો કેટલો થાય 1-0.0026 એટલે એની બાદબાકી કરતા આપણને જવાબ મળશે 0.9736 બંનેના મોલ અંશની ગણતરી કરી એટલે આપણને જે ત્રીજા નંબરમાં હતું કે મોલ અંશની ગણતરી કરો તેનો જવાબ આપણને મળી ગયો મેં હમણાં જ કહ્યું કે આના આધારે આપણે મોલારિટીની ગણતરી કરી છે તો મોલારિટી માટે આપણે સીધા જ સૂત્રનો ઉપયોગ કરીશું
small m बराबर मोला लिटी अने मोलस वच्चे आवो संबंध छे। small m बराबर x2 गुणाकार में 1000 भागाकार में x1 गुणाकार में mw1 એ જ સૂત્રનો ઉપયોગ કરીએ x2 ગુણાકારમાં 1000 ભાગાકારમાં x1 ગુણાકારમાં મોલેક્યુલર વેટ પ્રથમ ઘટક। ફરીથી સમજી લેજો મોલેક્યુલર વેટ પ્રથમ ઘટકનું એટલે દ્રાવકનું આણ્વીય દળ છે। x2 કેટલા થશે? x2 બરાબર 0.026349 द्रव्यमान मोल्स गुणाकार में 1000 भागाकार में द्रावक का मोल्स 0.9736 गुणाकार में पानी का आणविक दर कितना થશે 18। આનો સાદો ઉપાય એટલે તમને સ્મોલ m નો જવાબ મળશે। તો સ્મોલ m નો જવાબ કેટલો થાય છે તમે ગણતરી કરી જુઓ તો તેનો જવાબ તમને મળશે 1.505। આ બીજા નંબરમાં આપણે જે શોધવાનું આપેલું છે પ્રથમ નંબરમાં મોલા લિટી તો આપણે એનો જવાબ મળશે। હા કેટલા વિદ્યાર્થી મિત્રો એમ વિચારે કે સાહેબ આપણે મોલા લિટી માટે મોલ અંશ ની ગણતરી કરવી નથી અને આપણે સૌપ્રથમ મોલા લિટી ગણવી છે તો હા ચોક્કસ તમે અગાઉ મેં તમને સૂત્રો આપેલા છે એમાંથી આ સૂત્રનો ઉપયોગ કરી શકો। દ્રાવ્યનું દળ ગુણાકારમાં 1000 ભાગાકારમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણાકારમાં W1 તો એમાં પણ તમને કિંમતો મળી જશે। હું બીજી રીત છે એ તમને ગણાવતો નથી પણ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો। m બરાબર W2 કેટલા થશે? તો KI નું વજન આપણે આપેલું છે 20 ગ્રામ ગુણાકારમાં 1000 મોલેક્યુલર વેટ દ્રાવ્યનું એટલે KI નું 166 થશે અને W1 એટલે પાણીનું દળ થશે 80 ગ્રામ। 20 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 166 167 ગુણાકારમાં W1 એટલે 80 ગ્રામ તો તેનો જવાબ પણ એટલો જ થશે। હવે બીજા નંબરમાં આપણે C જવાબ મેળવ્યો એ જવાબ મેળવ્યો અને મોલારિટીની ગણતરી મે તમને અગાઉ પણ કહેલું કે દ્રાવણની ઘનતા હોય તો તમારે મોલારિટી અને મોલાલિટી લિટી અને લિટી આ બંને વચ્ચે જે સંબંધ છે માટે આ સૂત્રનો ઉપયોગ કરવા તો મોલારિટીની ગણતરી કરવી છે તો સ્મોલ m બરાબર 1000 ગુણાકારમાં કેપિટલ m ભાગાકારમાં 1000 ગુણાકારમાં d માઈનસ m ગુણાકારમાં mw2 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો હવે કેપિટલ m ની ગણતરી કરવી છે। કેપિટલ m તો સ્મોલ m આપણને મળી ગયા છે 1.505 બરાબર 1000 ગુણાકારમાં કેપિટલ m શોધવાના છે ભાગાકારમાં 1000 ગુણાકારમાં ઘનતા એ રકમ આપેલી છે 1.202 માઈનસ m આપણે શોધવાના છે mw2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ 166 બસ આટલાનું સાદુરૂપ આપવાનું થશે એટલે આપણે સાદુરૂપ આપી લઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણે જે અગાઉ સૂત્ર શીખ્યા છે એનો સીધો જ ઉપયોગ આપણે કર્યો છે એટલે હવે આજે છે એ બાબત અહીંયા આવી જશે એટલે આપણે સાદુરૂપ આપતા જવાબ આ પ્રમાણે મળશે 1.505 ગુણાકાર કરવામાં આવે તો 1202 માઈનસ 166m બરાબર 1000m થશે। બસ આટલું જ સાદુરૂપ આપવાનું થશે। હવે તેનું સાદુરૂપ આપવાનો તમે પ્રયત્ન કરો તો 1.505 ગુણાકારમાં 1202 એટલે જવાબ મળે છે આપણને 1809 માઈનસ
1.505 ગુણાકારમાં 166 એનો જવાબ મળે છે 249.83 કેપિટલ n બરાબર 1000 આ માઈનસ આ બાજુ છે તો પ્લસ થશે 1809 બરાબર 549.83 m થશે તો કેપિટલ m બરાબર 1809 ભાગાકારનો 1249.83 આનું સાદુરૂપ આપી લેજો તો તેનો જવાબ મળે છે 1.447 કેપિટલ m અથવા મોલર તો આપણને આ બીજો જવાબ મળશે ફરીથી સમજી લો કે આપણને આ જે સૂત્ર આપેલું છે એમાં આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપી તો કેપિટલ m માટે જવાબ થાય છે 1.447 તો આપણને ત્રણે જવાબ મળી ગયા પણ આપણે મોલ અંશ પરથી મોલારિટી સુધી અને મોલારિટી પરથી મોલારિટી સુધી પણ કેટલી વાર એવું પણ બને કે આપણે સૌપ્રથમ મોલારિટી શોધી લીધી છે તો મેં તમને હમણાં જ કહ્યું કે એના માટે સીધા સૂત્રનો ઉપયોગ કરવાનો અથવા કરી તમે જાતે સ્વપ્રયત્ન ભણવાનો પ્રયત્ન કરજો કે m બરાબર આપણને જે સૂત્ર આપેલું છે તે w2 નો જવાબ થશે 20 ગુણાકાર 1000 ભાગાકાર માં તેનું આડમેદળ 166 અને w1 એટલે 80 એટલે સ્મોલ m મળી જશે એવી જ રીતે કેટલા વિદ્યાર્થી મિત્રો એમ પણ વિચારે કે સાહેબ આપણે કેપિટલ m ના સૂત્રનો ઉપયોગ કરી મોલારિટી સીધું સૂત્ર છે આ બાજુ આવી જાઓ આ જે સૂત્ર છે એનો ઉપયોગ આપણે કરવો છે તો w2 એટલે કેટલા થશે 20 ગ્રામ ગુણાકાર 1000 ભાગાકાર માં w2 એટલે 166 પણ v અમે કેટલા થશે જો હજુ સમજી લેજો 20 mm એટલે દ્રાવણ નું કદ મિલીમાં અહીંયા આ બાજુ અહીંયા 100 ગ્રામ દ્રાવણ છે 100 ગ્રામ દ્રાવણ છે ઘનતાનો ઉપયોગ કરી આનો અર્થ શું થાય ઘનતા 1.202 ગ્રામ બરાબર 1 મિલી બરાબર દ્રાવણ કેટલું છે આપણી જોડે 100 ગ્રામ તો 100 ગ્રામ બરાબર કેટલા મિલી એટલે 100 ભાગાકારમાં 1.202 થશે અને તેનું તમે મિલીમાં રૂપાંતર કરો તો કદ મિલીમાં તમને એટલું મળે છે કે 100 ભાગાકારમાં 1.202 એટલે કદ મિલીમાં મળી જશે અને એ જ કદનો ઉપયોગ કરી અને તમે અહીંયા કેપિટલ m ની ગણતરી કરી શકો 20 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 166 ભાગ ગુણાકારમાં v mm એટલે 100 મિલી નહીં 100 ગ્રામ દ્રાવણ છે તેનું મિલીમાં રૂપાંતર કરો તો 100 ભાગાકારમાં 1.202 થશે એટલે આ રીતે પણ તમે એક્ઝામ્પલ ગણી શકો આપણે આજે આટલા સુધી રાખીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે જે એક્ઝામ્પલ તમને ગણાવવાનો મેં પ્રયત્ન કર્યો છે એ બધા સારા અક્ષરે નોટબુકમાં ઉતારી લેજો અને જાતે પણ ગણવાનો પ્રયત્ન કરજો મેં અગાઉ પણ કહ્યું છે કે મારાથી આગળ પણ તમે એક્ઝામ્પલ ગણી શકો અને મારી સાથે તમે ચકાસણી કરી શકો તો આપણે આજે આટલા સુધી રાખીએ છીએ